નમસ્કાર. જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનતું ઉત્તરાખંડ. ગ્રીન ઝોનમાં બંધ થઈને 72,000ની સપાટી કુદાવતું શેર બજારનો સેન્સેક્સ. જામનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 14માંથી 14 બેઠક કબજે કરતી બીજેપી પ્રેરિત પેનલ. બર્ધન ચોકમાં બાંધકામની મંજૂરી નહીં મેળવનાર ઓનરની 3 માળની ઇમારતને તોડી પાડતી એસ્ટેટ શાખા. ખંભાળિયા નજીક ધરમપુરમાં 70થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડતું તંત્ર. હાલાની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તરાખંડ રાજ્ય માટે આજનો દિવસ મોટો રહ્યો હતો. આ રાજ્યની વિધાનસભામાં આજે મંગળવારે સવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. આ બિલને લઈને એજન્ડામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભામાં આ બિલ પર ચર્ચા થઈ હતી. આ ચર્ચા બાદ આવતીકાલે આ બિલ પાસ થઈ શકે છે. યુસીસી નામના આ બિલના ડ્રાફ્ટમાં લગ્ન અંગેના સૂચનો, છૂટાછેડાને લઈને નિયમો આકરા કરવામાં આવ્યા છે. તેમજ દત્તક લેવા અંગેના નિયમો અને સંપત્તિ તેમજ નવા કાયદા લિવ ઇન રિલેશનશીપ માટેનો નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સીએમ ધામી બંધારણની અસલ નકલ લઈને ગૃહમાં પહોંચ્યા હતા. ઉત્તરાખંડ વિધાનસભાનું સત્ર 8 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. ભારતીય શેર બજારમાં આજે મંગળવારનું ટ્રેડિંગ શુભ સાબિત થયું હતું. આઈટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદીને કારણે ભારતીય શેર બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 72,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો અને મિડ કેપ ઇન્ડેક્સ ઓલ ટાઈમ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. આજના મંગળવારના કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ 455 પોઈન્ટના ઉછાળા સાથે 72,186 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 158 પોઈન્ટના ઉછાળા સાથે 21,939 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં જબરજસ્ત વૃદ્ધિને કારણે લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પણ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 386 લાખ કરોડ હતું, જે એક ઊંચો રેકોર્ડ છે. છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂપિયા 382 લાખ કરોડ હતું. મતલબ કે આજના મંગળવારના વેપારમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 4 લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું યાર્ડમાં લહેરાયો કેસરિયો, બર્ધન ચોકમાં દબાણ હટાવ અને ખંભાળિયામાં ગેરકાયદે બાંધકામોનો સફાયો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાળ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાળ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાળ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે, તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 ડિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 95128 12877,
8 95 12 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ખરીદી ઉપર સિલ્વર કુપન અને ₹6,999 ખરીદી ઉપર ગોલ્ડન કુપન. આ બંને કુપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કુપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024 ના ગુરુવારમાં યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2-વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, ચામખંબાડી હાઈવે, જામનગર. મોબાઈલ 999-88-86-006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઈટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પીઝા રોટી. પ્રીમિયમ આઈટમોમાં નાન ખટાઈ, કુકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288-266-1099 અને 2-67-17-49. જીતુભાઈ મોબાઈલ 97-235-90-450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડાયરેક્ટરોની ચૂંટણીનું મતદાન ગઈકાલે સોમવારે સાંજે સંપન્ન થયા પછી આજે બપોરે 2 વાગ્યા આસપાસ આ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના તમામ 14 ઉમેદવાર વિજેતા થયા છે, જે પૈકી વેપારી વિભાગના 4 ઉમેદવાર અને ખેડૂત વિભાગના 10 ઉમેદવારનો સમાવેશ થાય છે. વેપારી વિભાગના હિરેન કોટેશા, સંજય ભંડેરી, વિરેશ મહેતા અને જયેશ સાવલિયાનો વિજય થયો છે. આ 4 ઉમેદવારો બીજેપી પ્રેરિત પેનલના 17 ઉમેદવારો હતા. આ ઉપરાંત ખેડૂત વિભાગની 10 બેઠકોના વિજેતા ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે. આ 10 ઉમેદવારોના નામ વિપુલ કોરડિયા, અશ્વિન છૈયા, ઉમેદસંઘ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, જીતેન પરમાર, દયાળજી ભીમાણી, જમન ભંડેરી, મુકુંદ સભાયા અને ચંદ્રેશ સોજિત્રા છે. આમ રસાકસી ભરી ચૂંટણીના અંતે માર્કેટ યાર્ડનું વધુ એક વખત ભાજપની સત્તાધારી પેનલે કબજે કર્યું છે. હવે આગામી દિવસોમાં ચેરમેન અને વાઇસ ચેરમેન વગેરેની પસંદગી થશે. આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલની 1 સાઇડ જીત થઈ છે. હરીફ જૂથોનો કારમો પરાજય થયો છે. હરીફ જૂથોમાં આમ આદમી પાર્ટીના વસરામભાઈ આહિરે પણ પેનલ બનાવી પોતાના ઉમેદવારો આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
મતદારોને પ્રભાવિત કરવા માટે ઘણી જ લલચામણી વાતો કરવામાં આવી હતી, છતાં તેઓની પેનલને 500થી વધુ મતથી હાર સહન કરવી પડી છે. વસરામભાઈ આહિરનો એક પણ ઉમેદવાર આ ચૂંટણીમાં જીતી શક્યો નથી. આ ઉપરાંત ભાજપના જ અગ્રણી અને માર્કેટિંગ યાર્ડના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન ધીરુભાઈ કારિયાએ ભાજપ સામે જ બળવો કરી વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ 4 ઉમેદવારોને જીતાડવા માટે ધીરુભાઈ કારિયાએ પેનલનું નામ પણ ધીરુભાઈ કારિયા રાખ્યું હતું. મતદારોને આકર્ષવા માટે ધીરુભાઈ કારિયાએ તનતોડ મહેનત કરી હતી, છતાં વેપારી વિભાગમાં તેઓ એક પણ ઉમેદવારને જીતાડી શક્યા નથી. આમ આજના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના મહાનુભવો રાઘવજીભાઈ પટેલ, પૂનમબેન માડમ, રમેશભાઈ મુંગરા અને ચંદ્રેશભાઈ પટેલ સહિતના આગેવાનોની વ્યૂહરચના સફળ રહી છે, જેને કારણે હરીફ પેનલના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. માર્કેટિંગ યાર્ડના મતદારો પણ ખૂબ જ જાગૃત છે અને બધું જ જાણે છે કે કોને મત દેવાય અને કોને મત ન દેવાય. મતદારોએ પણ કોઈ મોટી લાલચ કે પ્રલોભનમાં આવ્યા વગર મતદાન કર્યું છે, તેમજ 96%થી વધુ મતદાન કરી મતદારોએ ચૂંટણી અને ઉમેદવાર પ્રત્યેની જાગૃતતા પુરવાર કરી છે. આ લોકશાહીનો વિજય હોવાનું નિષ્ણાંત લોકોનું માનવું છે. આ ચૂંટણી પરિણામો બાદ જિલ્લા ભાજપના મંત્રી કુમારપાળસિંહ રાણાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. 3 નંબરનું સ્થાન ધરાવતું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ખેડૂત પેનલની અંદર લડતા 10 ઉમેદવારો અને વેપારી પેનલની અંદર લડતા 4 ઉમેદવારો, આ 14-14 ઉમેદવારોની ભવ્યાતિ ભવ્ય જીત, જે ઐતિહાસિક જીત કહી શકાય એવી જીત થઈ છે. અને લગભગ 500 માર્જિનથી દરેક ઉમેદવારો આ ચૂંટણી જીતા છે. આ ચૂંટણીની અંદર સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી વતી જે ખેડૂત મતદારો અને વેપારી મતદારોએ જે આ ભવ્યતિ ભવ્ય જીત અપાવી છે એ મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આ જીતની અંદર જો કોઈનો વધારે શ્રેય કહી શકાય એવો શ્રેય જો કોઈનો હોય તો 5 ટર્મથી આ યાર્ડની અંદર જેઓ ચેરમેન તરીકે કામગીરી કરી આ યાર્ડને ડેવલપ કરવામાં જેનો સિંહ ફાળો છે એવા આ જ વિસ્તારના ધારાસભ્ય, અત્યારે ગુજરાત સરકારના કૃષિમંત્રી એવા માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલની કુનેથી, એની મહેનતથી અને છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારની અંદર ખેડૂતો સાથે ખંભેથી ખંભો મિલાવી અને ખેડૂતોના પ્રશ્ને હર હંમેશ માટે મદદગાર સાબિત થયા છે એવા રાઘવજીભાઈ પટેલની જહેમતથી આ ભવ્ય જીત આજરોજ મળી છે. સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અધ્યક્ષ રમેશભાઈ મુંગરાનું માર્ગદર્શન, અમારા પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન અને ખેડૂત ઉમેદવારો અને અમારી જે આ નવનિર્મિત જે પેનલ હતી આખી જે નવરચિત એ પેનલના દરેક લોકોની જે જહેમત હતી એના દ્વારા જે ઐતિહાસિક અને ભવ્ય જીત કહી શકાય એવી ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે. અને સામે આમ આદમી પાર્ટી પ્રેરિત જે પેનલ હતી એવું કહી શકાય એ પેનલને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જાકારો આપ્યો છે કે જે આગામી દિવસોમાં પણ આ એક નાનું એવું ટ્રેલર હતું આમ આદમી માટે કે ખેડૂતોએ જે સ્પષ્ટ જાકારો આપ્યો છે એ આગામી દિવસોમાં લોકસભાની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળશે એવો મને આજે વિશ્વાસ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે માટે જ્યારથી 2014થી નરેન્દ્રભાઈએ કેન્દ્રની અંદર સત્તા સંભાળી ત્યારથી MSP અગાઉથી જાહેર થઈ જાય છે અને જે જણસીઓને સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે અત્યાર સુધીમાં 1000 કરોડ લાખો કરોડની જે કહેવાય એવી રકમની ખરીદી કરી અને આ સરકારે સાબિત કર્યું છે અને નરેન્દ્રભાઈનું સપનું રહ્યું છે કે ખેડૂતોને બમણા ભાવ અપાવવા. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં આજે મંગળવારે સવારે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા 3 માળનું એક મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે પોલીસ બંદોબસ્ત અને ફાયર શાખાની ટુકડીઓને સાથે રાખવામાં આવી હતી. આ બાંધકામ ધારકે અહીં આ પ્રકારનું બાંધકામ કરવા માટેની વિકાસ પરવાનગી કોર્પોરેશનમાંથી મેળવી ન હતી. એવા કારણસર ગત ઓક્ટોબર માસમાં કોર્પોરેશને આ બાંધકામ ધારકને નોટિસ આપી હતી. ત્યારબાદ આ બાંધકામ તોડી પાડવા અંગે પણ બાંધકામ ધારકને જાણ કરવામાં આવી હતી. આમ છતાં તેણે પોતાનું બાંધકામ જાતે દૂર કર્યું ન હતું. આથી એસ્ટેટ શાખાની ટીમે આજે મંગળવારે સવારે 3 માળનું આ બાંધકામ તોડી પાડ્યું હતું. આ તકે એસ્ટેટ વિભાગના અધિકારીઓ મુકેશ વરણવા અને નીતિન દીક્ષિત ઉપરાંત સિક્યોરિટી વિભાગના સુનિલ ભાનુશાળી તેમજ TPO શાખાના ઉર્મિલ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા. તેઓના માર્ગદર્શન પ્રમાણે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંગે કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. બર્ધન ચોક વિસ્તારમાં આશરે 450 ફૂટ જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફર્સ્ટ તેમજ સેકન્ડ ફ્લોરનું
ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવેલું હતું, જેને ઓક્ટોબર 2023ની અંદર નોટિસ આપી એ લોકોને આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવેલું હતું. તે લોકો દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ના કરતાં ઓક્ટોબર મહિનામાં જ 262 અન્વયે ડિમોલિશન કરવાનો ઓર્ડર થઈ ગયેલો હતો. તેઓ દ્વારા કોઈપણ જાતનું ડિમોલિશન ન કરતાં આ જ રોજ TPO શાખા, એસ્ટેટ શાખા, લાઇટ શાખા, ફાયર શાખા, પોલીસ બંદોબસ્ત સાથે આજ સવારથી ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને આજના દિવસમાં એ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આશરે 1500 ફૂટ જેટલું બાંધકામ તેઓ દ્વારા કરી દેવામાં આવેલું છે. તેની દુકાન વિરુદ્ધ અરજીઓ પણ કોર્પોરેશનમાં આવેલી હતી, જે અરજીઓને ધ્યાને રાખી તેઓને નોટિસ અને આપવામાં આવેલી હતી. નોટિસનો જવાબ ન મળતા 262નો ઓર્ડર કરી અને ડિમોલિશન આજરોજ હાથ ધરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના ધરમપુરમાં સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે. અહીં આવેલા 70 જેટલા બાંધકામ ગેરકાયદેસર હતા. આ બાંધકામો જે સ્થળે હતા ત્યાં રસ્તો બનાવવાનો હતો. આ રસ્તો બનાવવા માટેની ગ્રાન્ટ 2 વર્ષથી તંત્ર પાસે પડી હતી. આમ છતાં આ રસ્તો ગેરકાયદેસર બાંધકામોને કારણે બની શક્યો ન હતો. બાદમાં ખંભાળિયા મામલતદાર કચેરીએ આ માટેનો જરૂરી કાગળો કરી આજે મંગળવારે સવારે રહેણાંક અને કોમર્શિયલ સહિતના આ 70થી વધુ બાંધકામો JCB દ્વારા તોડી પાડ્યા છે. હવે આ સ્થળેથી પસાર થનારો રસ્તો બની શકશે. આ કામગીરી અંગે મામલતદાર વરુએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ખંભાળિયામાં આપણે જે ધરમપુર ગ્રામ્ય વિસ્તાર છે, બેડિયાવાડી વાડી વિસ્તાર કહેવાય છે, તે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા એક રોડ મંજૂર થયેલ છે, જેની છેલ્લા 2-3 વર્ષોથી ગ્રાન્ટ મંજૂર થયેલી હતી, પરંતુ થોડા દબાણો હતા તેને કારણે રસ્તાનું કામ થઈ શકતું ન હતું. જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ 70 જેટલા દબાણો જણાઈ આવતા પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદા અને વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા 2-3 દિવસમાં દૂર કરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મામલો પાક વીમા યોજનાનો અને દરેડમાં હુમલો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક આઈવીએફ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, કેડી જ્વેલર્સ વાળી ગલી, જામનગર. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ મારફત પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના વખાણ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે સરકારી યોજના 4 વર્ષથી ગુજરાતમાં બંધ હોય તે બંધ યોજનાના રાજ્ય પ્રવક્તા મંત્રી ટ્વિટર પર વખાણ કેવી રીતે કરી શકે. પ્રવક્તા મંત્રીને આ બંધ પાક વીમા યોજના બાબતે જ્ઞાન નથી કે ભાજપની પ્રણાલી મુજબ તેઓ ખેડૂતોને ખુશ રાખવા ખોટું બોલી રહ્યા છે. પ્રવક્તા મંત્રીએ ખોટી માહિતી ટ્વિટર પર શેર કરીને ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. પાલભાઈ આંબલિયાએ વધુમાં જણાવ્યું છે કે આ પ્રકારના જ્ઞાન વિનાના પ્રવક્તા મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. આ સમગ્ર બાબત અંગે પાલભાઈ આંબલિયાએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને એવું કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતો ખુશહાલ છે, ત્યારે સવાલ એ છે કે મારી સરકારના મંત્રી શું જ્ઞાન વગરના છે? શું એમને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ 2020થી સંપૂર્ણ રીતે બંધ છે? જે યોજના બંધ હોય એમાં ખેડૂતોને લાભ કેવી રીતે મળે? જે યોજના બંધ હોય એનાથી ખેડૂતો સહાય મળે અને ખુશખુશાલ કેવી રીતે થાય? આ સૌથી મોટો સવાલ છે. પ્રવક્તા મંત્રીશ્રીની ભાજપની જે જૂઠું બોલવાની પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ જૂઠું બોલવા અને નરેન્દ્રભાઈને ખુશ કરવા માટે આ ટ્વીટ કર્યું છે? નરેન્દ્રભાઈની ગેરંટીઓ જેવી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી જ નરેન્દ્રભાઈની ગેરંટીઓ છે કે જેની અંદર મિસ્ટર ઇન્ડિયાની જેમ દેખાય ક્યાંય નહીં અને મળે પણ ક્યાંય નહીં. એટલે સવાલ એ થાય કે રાજ્ય સરકારના મંત્રી, પ્રવક્તા મંત્રી શ્રી જ્યારે આવું જૂઠું બોલે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે કાં તો એને ખબર નથી અથવા તો એ જાણી જોઈને જૂઠું બોલે છે. એને ખબર ન હોય, જ્ઞાન વગર ના હોય તો એ મંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. અને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જો જૂઠું બોલતા હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ. જામનગર નજીકના દરેડ ગામમાં પાન મસાલાની દુકાને એક જૂથ દ્વારા હુમલો થયા પછી સામેની પાર્ટીએ પ્રતિકાર કરતા બંને પાર્ટીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં 3 વ્યક્તિને ઈજા થઈ છે અને કુલ 6 શખ્સો વિરુદ્ધ સામસામી ફરિયાદો નોંધાવા પામી છે. દરેડમાં નીરજ નરેન્દ્રભાઈ નાખવા પાન મસાલાની દુકાન ચલાવે છે. આ દુકાન પર હારૂન કાસમ ખફી નામના શખ્સને નીરજ નાખવા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હારૂન ઉપરાંત આસિફ ફકીર મહમદ ખફી, હાજી અબ્બાસ ખફી, બોધુ ગફાર ખફી દ્વારા ધોકા પાઇપથી હુમલો થયો હતો, જેમાં નીરજ નાખવા અને તેના પુત્રને ઈજાઓ થઈ હતી અને તેઓએ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની સામે મસીતિયાના હારૂન કાસમ ખફીએ વળતી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપી તરીકે નીરજ નાખવા અને તેના પુત્ર મીત નાખવાના નામો છે. આમ કુલ 6 શખ્સો વિરુદ્ધ કુલ 2 ફરિયાદ નોંધાવા પામી છે. ગ્રામ્ય DYSP DP વાઘેલાએ આ બનાવ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગઈકાલ તારીખ 4/2/2024 રોજ જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દરેડ વિસ્તારની અંદર એક ઇપિકો કલમ 307 મુજબનો ગુનો દાખલ થયેલો છે, જેની અંદર હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે નીરજભાઈ નરેન્દ્રભાઈ નાખવા, જે પોતે દરેડ વિસ્તારમાં પાન મસાલાની દુકાન ધરાવે છે અને તેમને ત્યાં ગઈકાલે સવારે 11:30 વાગ્યાના સોમવારે જે આરોપી છે હારૂન હાસમભાઈ ખફી એ માવા લેવા માટે ગયેલો અને ફરિયાદીએ એમની પાસે માવાના પૈસા માંગતા માવાના પૈસા આપેલા નહીં અને જો ધંધો કરવો હોય તો પોતાને હપ્તો આપવો પડશે એવી માગણી કરેલી.
અને ત્યારબાદ આ જે માંગણી હતી અને ફરિયાદી સરેન્ડર ન થતાં એમની પાસે જે લાકડી હતી એનાથી ફરિયાદીને માર મારેલો અને ત્યારબાદ ફોન કરી અને પોતાના બીજા સાગરીતોને બોલાવી લીધેલા અને ટોટલ 4 આરોપીઓએ થઈ ફરિયાદી અને એમના જે દીકરા છે એમને માર મારેલ, જેમાં એમને માથાની અંદર હેમરેજ આવેલ છે. અને આ અનુસંધાને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 307, 384 અને આઈપીસીની અન્ય કલમોની જે ગુનો દાખલ કરેલો છે અને સામે આઈપીસી કલમ 324ની છે ક્રોસ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જામનગરના સત્વારા સમાજ ગુલાબનગર ટ્રસ્ટ દ્વારા આજે 6 ફેબ્રુઆરીએ જ્ઞાતિના યુવક યુવતીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના આ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 25મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં કુલ 18 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મંડપ રોપણથી માંડીને જાન વિદાય સુધીના તમામ કાર્યક્રમોમાં જ્ઞાતિના અગ્રણીઓ, કારોબારી સભ્યો તથા સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ જસરાજભાઈ પરમાર તથા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રમેશભાઈ નકુમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પરમાર તથા સલાહકાર અને પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખભાઈ ખાણદર તેમજ આમંત્રિત અતિથિ તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર આયોજનને પ્રોત્સાહન આપી સફળ બનાવ્યું હતું. સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પરમારે આ સમૂહ લગ્નોત્સવ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગુલાબનગર સત્વારા સમાજના આંગણે 1998માં સમૂહ લગ્નની પ્રથમ આધારશિલા રાખવામાં આવી અને આ સમૂહ લગ્નમાં સત્વારા સમાજના સર્વાંગી વિકાસમાં જેઓનું જબરું યોગદાન છે એવા જસરાજભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને સમૂહ લગ્નના પ્રમુખ શ્રી રમેશભાઈ નકુમના નેતૃત્વમાં આ સમૂહ લગ્ન સંપન્ન થવાના છે અને આચાર્ય પદે વિજયભાઈ વાસુ જેઓ વિરાજિત છે અને વૈદિક મંત્રોચ્ચારથી આ સમૂહ લગ્નનું આયોજન સંપન્ન થવાનું છે. સમાજના જરૂરિયાતમંદ માણસોની સુખાકારી માટે, સમાજના સર્વાંગી વિકાસ માટે અને આવનાર ભવિષ્યની જે તાતી જરૂરિયાત છે અને સમાજના લોકોને કંઈક નવો રાહ મળે એવા હેતુ માટે ગુલાબનગરના આંગણે આ સમૂહ લગ્નને સારી રીતે, સુંદર રીતે અને આયોજનબદ્ધ રીતે દીપાવવા માટે સમૂહ લગ્ન સમિતિના તમામ પદાધિકારીઓ, સત્વારા સમાજ ગુલાબનગરના તમામ પદાધિકારીઓ, કારોબારી સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ અને સલાહકાર સભ્યો આ કાર્યને દીપાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને અંતમાં એટલું જ કહેવું છે કે આવા પવિત્ર અને સુંદર કાર્યો કરવા માટે ઈશ્વર સદાય અમને શક્તિ અને સામર્થ્ય આપે. ગત તારીખ 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જામનગરની જેલમાં જેલના કર્મચારીઓ તથા કેદી ભાઈઓ અને બહેનોમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે જેલના અધિક્ષક MN જાડેજા, ડોક્ટર જે તૈલી, ડોક્ટર હસ્તી સંઘાણી તથા જેલના તબીબો વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જેલના કર્મચારીઓ અને કેદીઓ મળી કુલ 142 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ જામનગરની માફક રખડતા કૂતરાઓનો ત્રાસ છે. ખંભાળિયા પંથકના ગોઈજ નામના ગામમાં રહેતા વિલીબેન નામના એક પ્રૌઢ મહિલાને કૂતરાએ બટકા ભરી લીધા છે. આ ઈજાગ્રસ્ત મહિલાને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. લોકોમાં એવી લાગણી છે કે ખંભાળિયા પાલિકાએ તથા ગ્રામ્ય વિસ્તારના સત્તાવાળાઓએ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા કૂતરાઓને પકડી લઈ લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરવા જોઈએ. રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ આજે મંગળવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓની આ મુલાકાત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા હેતુસરની હતી. જામનગર SP પ્રેમસુખ ડેલુના PA અજીત દુબેએ પરિવારને ત્યાં શુભ પ્રસંગ હોવાથી IG આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ ભવન ખાતે SPએ તેઓને આવકાર્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રાત્રિના સમયે એક દુકાનમાં તસ્કરો ઘૂસી ગયા હતા. આ તસ્કરોએ નિકાવા બસ સ્ટેન્ડમાં આવેલી માટેલ સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચોરી કરી હોવાનું જાહેર થયું છે. વેપારીના કહેવા પ્રમાણે 30,000ની રોકડ ઉપરાંત પાન, બીડી, તમાકુ સહિતનો કુલ રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ તસ્કરો ઉસેડી ગયા છે. ચોરીના આ બનાવના
સીસીટીવી ફૂટેજ કાલાવડ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને તસ્કરોને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત પક્ષી પ્રેમીઓ અને વન વિભાગના ગાઈડ વગેરે ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાના વિજેતા બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પક્ષી જાગૃતિ અંગે તેમજ અભયારણ્ય પ્રત્યે લોકોમાં જિજ્ઞાસા અને જાણકારીઓ વધે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષા વગાસિયાના માર્ગદર્શન પ્રમાણે આ તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં ઝણઝણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં રામેશ્વરનગર ગાયત્રીનગરમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં દુકાન ચલાવતા 25 વર્ષના ભાગ્યદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અગમ્ય કારણોસર દુકાનમાં અગ્નિશાન કરી આપઘાત કરી લીધો છે. જામનગરમાં ન્યાય મંદિરની અંદર લોબીમાં રાખવામાં આવેલું અનવરભાઈ સિદ્દીકભાઈ હાલાણીનું ટેબલ કોઈ શખ્સોએ તોડી નાખ્યું હોવાની પોલીસમાં રજૂઆત થઈ છે. જામનગર નજીકના કંસુમરાના ઇકબાલભાઈ હારૂનભાઈ ખીરાએ હુમલો કરવા અંગે ઢીંચણાના ફારૂક વલીમામદ ખફી તથા તેના ભાઈ નઝીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે પોલીસે એક જુગાર પર દરોડો પાડી મનીષા ગોંડલિયા અને ભાવના વરાણીયા તેમજ જયેશ ભક્કા નાકરાણીની ધરપકડ કરી છે. જામનગરના શેરબાનું હબીબભાઈ કુંગડા નામની 35 વર્ષની મહિલાએ પોતાના પિયરમાં અગ્નિસ્થાન કરી લીધું હતું, જેનું સારવારમાં મોત થયું છે. જામનગર લાલપુર હાઈવે પર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક ઘૂસી જતા લાલપુર તાલુકાના દેવગઢ ગામના 60 વર્ષના ખેડૂત કાનાભાઈ ભીખાભાઈ ઝુંઝાનું મોત થયું છે. જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2024-25ના બજેટ માટેની બેઠક 15 ફેબ્રુઆરી યોજાશે. દ્વારકા નજીકના ઓખામાં મહમદ રફીક આમદભાઈ વસાએ પોતાના બનેવી ઇસ્માઇલ મુસાભાઈ સામે લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ નોંધાવી છે.
ત્રણેક વર્ષ પહેલા દ્વારકાના એક વૃદ્ધા સાથે દુષ્કર્મ અંગેનો એક ગુનો નોંધાયો હતો. આ કેસમાં જસરાજભા માણેકનો છુટકારો થયો છે. જામનગરમાં ચેક પરતના કેસમાં હંસરાજભાઈ કરમશીભાઈ નડિયાપરાને 6 માસની સજાનો હુકમ થયો છે. 90 વર્ષના મથુરાદાસ કરશનદાસ જોશી તે કૈલાશભાઈ, ભાસ્કરભાઈ, રાજેશભાઈ, વિજયભાઈ તથા સંધ્યાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએસ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનતું ઉત્તરાખંડ. ગ્રીન ઝોનમાં બંધ થઈને 72,000ની સપાટી કુદાવતો શેર બજારનો સેન્સેક્સ. જામનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 14માંથી 14 બેઠક કબજે કરતી બીજેપી પ્રેરિત પેનલ. બર્ધન ચોકમાં બાંધકામની મંજૂરી નહીં મેળવનાર ઓનરની 3 માળની ઇમારતને તોડી પાડતી એસ્ટેટ શાખા. ખંભાળિયા નજીક ધરમપુરમાં 70થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડતું તંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીબીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.